નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતમાં અનાથ બાળકો માટે અનોખી નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું. શાંતિ દેવી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પુણા વિસ્તારમાં આવેલા મહેશ્વરી ભવન ખાતે અનાથ બાળકો માટે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં અનાથ બાળકોએ ગરબા કર્યા હતા. આ નવરાત્રિમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ હાજર્યા હતા. ગરબા કરી બાળકોમાં ખુશી વ્યાપે તે હેતુથી જ આ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું. એનએન ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, એનએન ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન મળતી રહે. આજે શાંતિ દેવી ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી સનાથ બચ્ચો માટે બાલ ગરબાના આયોજન અહીંયા કરવામાં આવેલા છે અને નવરાત્રિ 3 તારીખે જે સ્ટાર્ટ થઈ રહી છે એના પહેલે આપણા એવા અમારા પ્યારા બાળકો માટે, નાના નાના દીકરા દીકરીઓ માટે જો ટ્રસ્ટ તરફથી એક સરસ મજાના જો ગરબાના આયોજન કરવામાં આવેલા છે એના માટે તો સૌપ્રથમ તો ટ્રસ્ટના તમામ મેમ્બરના અધ્યક્ષશ્રીને બધાને અભિનંદન આપું છું કે જે અમારા એવા બાળકો માટે ચિંતા કરી છે અને આ લોકો બાળકોને ખૂબ સરસ મજાના જે આજને ઇવનિંગ જાય એના માટે આ આયોજન થયા છે અને આવનાર દિવસોમાં બી અમે આ સુરત શહેરમાં અલગ અલગ જગ્યાઓ ઉપર ખૂબ મોટા પાયે ગરબાના આયોજન થવાના છે જો. અને મને ઉમ્મીદ છે કે તમામ અમારા તમામ વર્ગના તમામ સમાજના આપણા જો લોકો છે આ બધા જો માતાજીને આરાધના કરીને જો ગરબાને એન્જોય કરશે જો અને એના એન્જોય કરાવવા માટે આપણા શાંતિદેવી ટ્રસ્ટ તરીકે ઘણા બધા એવા સારા જો આપણા ટ્રસ્ટો છે જો એવા લોકોને ચિંતા કરીને કરાવે છે તેના માટે બધાને અભિનંદન અને ફરીથી માતાજીની કૃપા તમામ સુરતવાસીઓ પર રહે એવી પણ માતાજી વિનંતી કરીએ છીએ.